नमस्कार विद्यार्थी मित्रों, प्रोफेसर ફરી એક વખત આપની સામે કે હું વિડિયો સાથે ઉપસ્થિત થયો છું. આપના આ વિડિયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે અત્યારે બેસિક વોઇસની આ સિરીઝને કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે એના દરેક ટોપિક નીચે આપણે ન્યાય આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે WH ક્વેશ્ચન પણ પૂછાય છે. WH વર્ડ What, why, where, when, how, how many, how much, which, whom, our, whose, our WH word तुम्हारी सामने क्या क्या वाक्य में आवे छे, त्यारे कया प्रकारना चेंजेस ने आपने ध्यान में लेवाना छे, ए पण बाबत ने ध्यान में लेवी अत्यंत जरूरी छे. तो आज ना आ वीडियो नी अंदर आपणे एने क्लियर करवानो प्रयत्न करीशुं. विद्यार्थी मित्रों, आ टॉपिक नी अंदर पूरेपूरा मार्क त्यारे ज मळशे ज्यारे आनी अगाउना टॉपिक ने तमारी सामे एनुं क्लियरन्स हशे. तेने तमे खूब सारी रीते क्लियर कर्या हशे अने पर्टिक्युलरली दरेके दरेक कारणना एक्टिवमांथी पेसिव वॉइस करती वखते कया चेन्जीस थाय छे ए मोटे हशे तो ज आ टॉपिक ने तमे न्याय आपवा माटे सक्षम थई शकशो. कारण के कोई ज प्रकारना वधारना चेन्जीस ने पर्टिक्युलरली ध्यान पर नथी लेवाना एक बे ने बात करता बस. तो बाकी बधुं सेम टू सेम छे. तो क्या अने कई बाबत छे के जे आपणे ध्यान पर लेवानी छे ए बाबत पण जोई लेवी जरूरी छे. लेट्स स्टार्ट. અહીંયા એક્ટિવ માંથી પેસિવ કરતી વખતે WH વર્ડ તમને સ્ટાર્ટિંગ પોઈન્ટ માં તમને જોવા મળે છે. એટ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધ સેન્ટેન્સ એટલે કે શરૂઆતમાં વાક્યની શરૂઆતમાં તમને જોવા મળે છે. પછી વોટ, વાય, વેર, વેન, હુઝ, હુમ, વિચ, હાઉ મેની, હાઉ મચ આમાંથી કોઈ પણ જોવા મળે તો શું કરવાનું છે. એમાં પર્ટિક્યુલર જોવાનું છે વિચ ટાઈપ ઓફ સેન્ટેન્સીસ ગિવન, કયા પ્રકારનું વાક્ય રચના આપણે આપવામાં આવી છે. વેધર ઇટ હેઝ બીન ગિવન ઇન એક્ટિવ વોઇસ ઓર પેસિવ વોઇસ. એ એક્ટિવ વોઇસ ને પેસિવ વોઇસ માં આવ્યું છે. જો એક્ટિવ માં આવ્યું હોય તો પેસિવ માં, અને પેસિવ માં આવ્યું હોય તો એક્ટિવ માં આપણે ચેન્જ કરવાનું રહેશે. આ પર્ટિક્યુલર ઓળખ થઈ જાય અને આ ઓળખ કઈ રીતના થાય છે તો એ વસ્તુ આપણે એક્ટિવ પેસિવ ની દરેકે દરેક પછી માં હકાર, નકાર, પ્રસાર બાબત માં શીખી ગયા છે. બસ એ તમને મળે હોય તો આ વસ્તુ ને આપણે આઈડેન્ટિફાઈ કરવામાં ક્યારે પણ તકલીફ નહીં પડે અને એક્ટિવ માંથી પેસિવ માં કે પેસિવ માંથી એક્ટિવ માં કન્વર્ઝન કરવામાં આપને મુશ્કેલી અનુભવશે નહીં. ચાલો જોઈએ ઉદાહરણ સાથે. વેર હેવ યુ પુટ માય બુક્સ. સપોઝ ધીસ કાઇન્ડ ઓફ સેન્ટેન્સ ઇઝ ગિવન ઇન યોર પેરેગ્રાફ. તમને આ પ્રકારનું વાક્ય તમને જોવા મળે છે બાય યુઝિંગ વેર. ઓકે, તો WH વર્ડ તમારા પાસે ક્વેશ્ચન ની અંદર જોવા મળે છે તો શું કરવાનું છે. મિત્રો, કોઈ જ બાબતને વધારે સ્ટ્રેસ આપણે લેવાનું નથી. બસ હું સ્ટેપ આપું છું, એને ફોલો અપ કરો. ફર્સ્ટ સેટ, જે પણ WH વર્ડ આવે છે એ WH વર્ડ પર તમે હાથ મૂકી દો. વોટ, વાય, વેર, વેન, હાઉ, હાઉ મેની, હાઉ મચ કોઈ પણ આવે છે એમાં ઉપર તમારે તરત હાથ મૂકશો એટલે એના પછી તમારી પાસે જે પણ હેલ્પી વર્ડનો ઉપયોગ થયેલો જોવા મળશે એના ઉપરથી આપ નક્કી કરી શકશો કે વિચ ટાઈપ ઓફ ટેન્સિસ ની વાત, કયા પ્રકારનું કયું વાક્ય આપવામાં આવ્યું છે, કયા ટેન્સનું કયા કારણ, અને જે તે કાળ ઓળખી લીધા પછી એક્ટિવ છે કે પેસિવ એ નક્કી કરીને એક્ટિવ હોય તો પેસિવ અને પેસિવ હોય તો એક્ટિવ માં ચેન્જ કરવાનું છે. અને એમાં પણ આપણા નિયમો ભૂલવાના નથી. કઈ રીતના ચાલો જોઈએ. ચાલો મેં હાથ મૂકી દીધો છે વેર પર, તો મારી પાસે અહીંયા છે હેવ અને પુટ. પુટ ના ત્રણ રૂપ છે, પુટ, પુટ, પુટ. એટલે અહીંયા આપણી પાસે હેવ ઇઝ પ્લસ વી થ્રી આવ્યું છે. હેવ ઇઝ પ્લસ વી પ્લસ વી થ્રી આવ્યું છે. કયો પાર્ટ થયો? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે પૂર્ણ વર્તમાન કાળ આપ્યું છે. બીજું, આપણી પાસે હેવ ઇઝ પ્લસ વી થ્રી છે એનો મતલબ છે કે આપણી પાસે હેવ ઇઝ પ્લસ વી થ્રી હંમેશા એક્ટિવ વોઇસ માં આવશે. તો હવે આપણે એને શું કરવાનું છે? પેસિવ વોઇસ માં કન્વર્ટ કરવાનું છે. તો પેસિવ વોઇસ માં કન્વર્ટ કરતી વખતે પહેલું સ્ટેપ આપણું કયું હતું? ફાઇન્ડ આઉટ વર્બ. તો આપણી પાસે વર્બ પડી ગયું હેવ ઇઝ પ્લસ વી થ્રી, પુટ, હુ થી પ્રશ્ન પૂછીને કરતા, અને વોટ અથવા તો હુ થી પ્રશ્ન પૂછીને કર્મ મેળવી લીધો. તો દાખલા તરીકે વેર હેવ યુ પુટ માય બુક્સ. ઓકે, સિમ્પલ સેન્ટેન્સ ઇઝ ગિવન. પુટ એટલે હું, હુ કોણ, તો કે યુ, શું, તો કે માય બુક્સ. ઓકે, તો માય બુક્સ અહીં આપણે માટે શું છે? ઓબ્જેક્ટ એટલે કે કર્મ છે, અને એ કર્મ છે એકવચન કે બહુવચન? એક્ઝેક્ટલી બહુવચન. તો
भावी आपने ध्यान में रखना होंगे अन्यथा तुम्हारे पास एक वचन में दो वचन में है अथवा हैज आपके पास हेल्पिंग वर्ब में छे तो आप एक वचन हो तो हैज दो वचन हो तो हैव तो अन्यथा माय बुक्स आपने कर्ता ना स्थान में मुकवा होंगे तो कर्ता ना स्थान में माय बुक्स मुक्या अनुसंधान है आपने दो वचन छे तो हैव मुकवा होंगे तो हैव माय बुक्स अच्छी पैसिव वॉइस छे तो पैसिव वॉइस नु कंस्ट्रक्शन सु के तो तो हैव हैज तो बी मुकी दीधु छे बी सा માટે છે એ દરેક દરેક સમજ આપણે ઓલમોસ્ટ આના જે પણ વિડિયો છે અગાઉના એમાં કમ્પ્લીટ કરી ચૂક્યા છે એટલે કે બી કરીને જે તે કારણનું જે પ્રક્રિયાનો બીજો ટાઈપ છે મુકી દીધા પછી બાય કરીને કરતા અને ડોન્ટ ફોરગેટ ટુ પુટ ક્વેશ્ચન માં ઓકે આટલું એટલે કે ક્યાંય પણ પ્રશ્ન ચિહ્ન રહી જાય ને એનું આપ ધ્યાન રાખશો હવે આ ફેરફાર કર્યા પછી આપણે તો અહીંયા હાથ મૂકી દીધો તો હવે અહીંયા જે ડબ્લ્યુએચ વર્ડ આવ્યો છે જે ક્વેશ્ચન આવ્યો છે ડબ્લ્યુએચ વર્ડ એને મેં મૂકી દીધો વેર એઝ ઇટ ઇઝ એટ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધ સેન્ટેન્સ એટલે કે વાક્યની શરૂઆતમાં તમારે વેર મૂકી દેવાનું છે આ ટ્રિગર સોટ તમારે પાસે એક્ટિવ નથી પેસિવમાં પરફેક્ટ સેન્ટેન્સ થઈ જશે જોયું વિદ્યાર્થી કેટલું સરળ છે પણ આ સરળ ક્યારે છે તો આપણને અગાઉના દરેક દરેક ટોપિકનું આપણી પાસે નોલેજ ક્લિયર હતું અને એની એ બાબત પણ ક્લિયર થઈ ચાલો જોઈએ બીજા વાય ડુ યુ નોટ કમ્પ્લીટ યોર વર્ક પ્રોપરલી ઓકે નાઉ અગેન ધ સેમ કન્ડિશન વાય તમે હાથ મૂકી દીધો જે હું વાય પર હાથ મૂકી શકે મારી પાસે જે તે રૂપ એટલે કે હેલ્પિંગ વર્બ ક્લિયર થશે ડુ અને પ્લસ વી વન એટલે કે ડુ અને વી વન આપણી પાસે કયા કયા આવે છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના પેસિવ વોઇસમાં અને અન્ય નોટ આવેલું છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ એક્ટિવ વોઇસમાં પણ નકાર વાક્ય રચનાનું આપણને ઇન્ટ્રોગેટિવ ટાઈપ ઓફ સેન્ટેન્સ આવ્યું છે એટલે આપણી પાસે એ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં પણ સાદા વર્તમાનમાં નકારી વાક્ય રચના આવી છે હવે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરવાનું છે કમ્પ્લીટ એટલે ગુરુ કરવું કોણ નથી કરતું યુ શું નથી કરતું યોર વર્ક તો આ યોર વર્ક તમારું બીજું ખૂબ એકવચન છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને એક્ટિવમાંથી પેસિવ વોઇસ કરતી વખતે ડુ અથવા ડઝને રીમૂવ કરવાનું છે તમારું કર્મ એકવચન છે બહુવચન છે એના પ્રમાણે હેલ્પિંગ વર્બ તરીકે એમ ઇઝ આરનો ઉપયોગ કરવાનો છે યોર વર્ક ત્રીજું પુરુષ એકવચન એટલે થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલા માટે ઇઝ નો ઉપયોગ કર્યો છે એટલે ડુ ને જગ્યાએ ઇઝ પછી કરતા આપણી જગ્યાએ કર્મ નોટ ટુ બી પુટ એઝ ઇઝ અને વી વન હતું એનું અહીંયા જે છે ડન કહી શકાય કમ્પ્લીટ કહી શકાય તો એ પક્કાનું વાક્ય રચનામાં બી થી મૂકીને આપણે આ કાર્યમાં વધારાના જે પણ શબ્દો આપ્યા છે ધેટ ટુ બી પુટ એઝ ઇટ ઇઝ ધેન આફ્ટર પુટ બાય કરીને કરતા હવે હાઉ ડીડ ધે સોલ્વ ધીસ સમ તેમણે આ સમ કઈ રીતે કમ્પ્લીટ કર્યો ઓકે હાઉ ઇઝ ધેટ એની બાયલી મૂકી દે d plus b1 is there ઓકે તો d plus b1 આવ્યું છે તો d plus b1 ને આપણે d ને દૂર કરીને આપણે શું કરવાનું છે was અથવા where was અથવા where શું કામ કારણ કે d અને b1 નું એક્ટિવ ટુ પેસિવ કરશું તો આપણી પાસે શું થશે એક્ટિવ નું એ પેસિવ કરવામાં આપણી પાસે b1 માં થી b3 થઈ જશે અને d રીમૂવ કરીને was અથવા where નો ઉપયોગ કરવાનો છે એક વચન હોય તો was બહુવચન હોય તો where તો this sum અને this sum બીજો પુરુષ એકવચન છે એટલે was મૂકી દીધું અને was this sum solved v3 થઈ જશે અને કર્મની જગ્યાએ by કરીને કરતા question mark how was અને અહીંયા જે ક્રિયાપદ છે ધેટ ઇઝ ગિવન ઇન થર્ડ ફોર્મ
ये आपने पिज़्ज़ा रूप में आपके पूछे अच्छे कि was where is that and V3 is that was where plus V3 suggests passive voice of simple past tense isn't it हवे आपने इसे वाई पूछे वाक्य पैसिव वॉइस आई पूछे ने पैसिव वॉइस में इसे करवाना रहेशे एक्टिव वॉइस तो सिंपल पास को पैसिव में थी एक्टिव करो तो वॉज वेट प्लस वी थ्री मनुष्य थी जाए वॉज वेट टू थी जैसे अने की जगह बी अने वी थ्री की जगह बी वन अने करता ने कर्म कर्म ने करता क्वेश्चन मान दैट्स आ बाबत ने फॉलो करी हवे एक बीजी वस्तु पर सीखवा जे विषय पार એટલે ગાના ને મૂકવી હુ ઇઝ ઓકે ફાઇન અહીંયા પેસિવ વોઇસ હોય તો પેસિવ વોઇસ માં કરતા કી આવે અર હમે સ્પાઈ કરીને કરતા આવે છે ઇઝન્ટ ઇટ ઓકે હવે અહીંયા જો વાય વોઝ ધીસ કાર અપ હિયર અહીંયા શા માટે આ કાર ને પાર્ક કરે છે હુ પાર્ક કોણે પાર્ક કરે ઇટ્સ અ ક્વેશ્ચન અહીંયા આપણી પાસે કાર પાર્ક કરનાર હું નામ આપ્યું નથી whether it would be he she you they we whatever ગમે તે હોઈ શકે કોઈ પણ કાર પાર્ક કરનારનું નામ આપેલું નથી તો તમારી પાસે એ નામ નથી તો યુ કેન એડ યુ વિલ હેવ ટુ એડ તમારે એડ કરવું પડશે એને ઇમેજ કરવું પડશે સપોઝ બાય કરીને હી નું હિમ બાય કરીને હર બાય કરીને તે બાય કરીને રાહુલ વચ્ચે એક્સ વાય છે તો અહીંયા એ વસ્તુ ઇમેજિન કરીને તમારે કર્મની જગ્યાએ કર્તા તરીકે સપોઝ મેં વિચાર્યું કે બાય કરીને રાજ છે તો રાજ મેં લખી દીધું વોઝ વેર ની જગ્યાએ ડી તો ડી રાજ અને પાક ડ વિત્રી છે એનું બી વન થઈ જાય છે પાક અને ધીસ કાર અહીંયા તમારી પાસે મૂકી લે વધારાના શબ્દો હોય તો મૂકી દીધા અને પછી ક્વેશ્ચન માં અને વાય છે તો વાય એટલે ગુડ એઝ ઇટ ઇઝ ઓકે આ ખાસ ધ્યાન રાખવાનું છે તો આ કારની અંદર આ વાક્ય રચનાની અંદર મુખ્ય બે બાબત આપણે શીખવા મળી પેસિવ માંથી એક્ટિવ અને કરતા અધ્યાન હતો કરતા નહોતો તો એ કરતા પણ આપણે ઉમેરતા શીખી ગયા એનો મતલબ છે વિદ્યાર્થી મિત્રો આપણે એક નવી બાબત પણ શીખવા મળી કે ધારો કે પેસિવ માંથી એક્ટિવ નું વાક્ય કરવાનું આવ્યું છે અને વાચક એમાં કરતા નથી તો એ કરતા પણ તમારે શું કરવું પડે ઉમેરવું પડશે અને એ આ રીતે ચેન્જ થશે યાદ રાખજો Okay, let's see another important sentence is he one. How many runs did Kohli make? Okay, Kohli કેટલા રન બનાવ્યા? Fine. હવે મેં તમને અત્યાર સુધી શીખવાડ્યું કે તમારી પાસે કોઈ પણ ડબ્લ્યુએચ વર્ડ આવે છે હાથ મૂકી દો અને પાછળ જે પણ હેલ્પિંગ વર્બ આવે છે એના ઉપરથી આઈડેન્ટિફાઈ કરવાનું છે. અહીંયા તમારી પાસે શું છે? How many runs? How many runs છે? હવે એના પછી did આવે છે. એનો હાઉ મેની અને હાઉ મચ એ ડબલ્યુ એચ ક્વેશ્ચન એ એવા ક્વેશ્ચન છે કે જેમાં હંમેશા હાઉ મેની સાથે નાઉન હાઉ મચ સાથે નાઉન આવશે અને એ નાઉન એકવચન છે બહુવચન એ જોવાનું આપણે ધ્યાનમાં રાખવાનું છે ધેટ વુડ બી યોર ઓબ્જેક્ટ અને એ તમારું કર્મ હશે ઓકે બસ જોઈ લેવાનું છે એકવચન છે તો એકવચન અને બહુવચન છે તો બહુવચન પ્રમાણેના હેલ્પિંગ વર્બ જે તે કાર પ્રમાણે તમારે ઉપયોગમાં લેવાના છે લેટ્સ સી ડી ડાબ્લ્યુ છે ડી ડાબ્લ્યુ એટલે તરત જ આપણે ક્લિક થઈ જવું જોઈએ કે ડી પ્લસ પી માં આવ્યું છે એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનું એક્ટિવ આપ્યું છે હવે પેસિવ કરવાનું છે તો પેસિવ કરતી વખતે ડી ની જગ્યાએ વોઝ અથવા વેર અને વી વન નું થઈ જશે વી થ્રી બસ આ બે બાબત આપણે ધ્યાનમાં રહી ગઈ હવે આપણે જોવાનું છે મેં તમને કહી દીધું કે હાઉ મેની અને અથવા તો હાઉ મચ જે પણ તમારી પાસે આવે છે એની સાથે જે નામ આવે છે ધેટ વુડ બી યોર ઓબ્જેક્ટ બસ આટલું યાદ રહી ગયું અને તમારે ખાલી આઈડેન્ટિફાઈ કરવાનું છે વેધર ઇટ હેઝ બીન ગિવન સિંગ્યુલર ઓર પ્લુરલ ફોર્મ કે કયા ફોર્મ આપેલું છે એકવચનમાં કે બહુવચન બસ રન્સ આવ્યું છે બહુવચન છે ધેટ્સ વાય વેર વિલ બી યુઝ તો હાઉ મેની રન્સ ધેટ વિલ બી પુટ એઝ ઇટ ઇઝ હાઉ મેની રન્સ અને બી ની જગ્યાએ વેર અને આ છે તમારું ડુઅર ડુઅર એટલે કે હાઉ મેની અને હાઉ મચ સાથે હંમેશા શું આવે છે નાઉન આવે છે
नाम हमेशा एक वचन और बहु वचन बी वस्तु तुम्हारे ध्यान में रखवानी है। एक वचन और बहु वचन ध्यान में लीधा પછી જે તે કાર્ય પ્રમાણે એને હેલ્પિંગ વર્બ અને ચેન્જીસ કરશો તે તમારી પાસે કે પણ વાક્ય બનવામાં ભૂલ થવાની સંભાવના આવશે નહીં। ઓકે ના અનધર ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ ઇઝ ગિવન વોટ ડીડ હી સે વોટ ડીડ હી સે। ઓકે હવે આપણી પાસે વોટ આવ્યું છે, હવે આપણે જો આપણે વોટ પર આપણે હાથ મૂકી દો ડીડ અને સે એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ। હવે વોટ થી આપણે જ્યારે પ્રશ્ન પૂછતા હતા ત્યારે આપણે શું મળતું હતું, શું મળતું હતું, એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી કર્મ ઓબ્જેક્ટ મળતું હતું। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વોટ વાળું જો વાક્ય રચના તમને જોવા મળે તો એ ધ્યાનમાં રાખવાનું છે કે વોટ વાળી વાક્ય રચનામાં કર્મ નહીં હોય, બીકોઝ ઓફ વોટ ઇટસેલ્ફ ઇઝ ધેર એટ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધ સેન્ટેન્સ, વોટ પોતે વાક્યની શરૂઆતમાં આવેલું છે। એટલે વોટ નું જ્યારે વાક્યની શરૂઆતમાં હોય ત્યારે એ જ વાક્ય રચનાની અંદર કર્મ હશે નહીં, તો કર્મ ઉમેરવાનું ના, એ કર્મ એવું વિચારી લેવાનું ધારી લેવાનું કે એક વચન છે। ઓકે બીજો તો છે એક વચન છે એવું ધારી લેશો એટલે તમારી પાસે જે તે કાર છે એ કાર પ્રમાણે તમારે જે પણ રૂપનો ઉપયોગ કરવાનો છે એ ક્લિયર થઈ જશે। ધારો કે મેં ધારી લીધું મારી પાસે આવેલું કર્મ બીજો પુરુષ એક વચન છે તો મારી પાસે અહીં શું હતું ડીડ વત્તા બી વન, ડીડ વત્તા બી વન એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ નું પેસિવ વોઇસ શું થાય છે વોઝ વત્તા બી થ્રી, તો વોઝ વત્તા બી થ્રી માંથી વોઝ એક વચન અને વેર બહુ વચન સાથે તો મેં ધારી લીધું એક વચન એટલે મેં શું મૂકી દઈશ વોઝ કર્મ હોય નું એટલે એની જગ્યા આપણે અહીં મૂકવાનું નથી અને પછી એન્ટી જરૂર એટલે કે જે તે ક્રિયાપદ નું તીજ રૂપ મૂકીને બાય કરીને કરતા ક્વેશ્ચન માં વોટ વિલ બી પુટ એઝ ઇટ ઇઝ એકદમ સરસ। ઓકે અનધર ઇમ્પોર્ટન્ટ ડાયરેક્શન ઇઝ ગિવન હુ કિલ્ડ હર। ઓકે હવે આપણે ધ્યાનમાં રાખવા જેવી બીજી વાક્ય રચો હુ આપ્યો છે કિલ્ડ આપ્યો છે કિલ ઇટસેલ્ફ ઇઝ વી2 એટલે કે સીધું તમારી પાસે વી2 આવે છે, વી2 આવે છે તો વી2 કયા ફોર્મમાં આવે છે સિમ્પલ પાસ્ટ ટેન્સ અને કે સાદો ઉત્કાર એક્ટિવ વોઇસ હકાર વાક્ય છે કરતા પ્લસ વી2 વી2 આવી ગયું એટલે આપણી પાસે ફરક પડી ગઈ કે ક્રિયાપદ બીજું રૂપ છે સાદો ઉત્કાર છે પેસિવ વોઇસ કરશો તો વોઝ વત્તા વી3 આવશે। બસ હવે તમારે બીજી વસ્તુ છે વોટ માં તમારે શું યાદ રાખવું હતું, આપણે જ્યારે વોટ ની પ્રશ્ન પૂછતા હતા ત્યારે આપણે શું ભણતું હતું કર્મ, તો કર્મ ન હોય એ જ રીતના ઉથી તમારી પાસે જ્યારે વાક્ય રચના આવે છે ત્યારે એ વાક્ય રચનામાં કર્તા એટલે કે આપણને અત્યાર સુધી ઉથી પ્રશ્ન પૂછવાથી શું મળતું હતું કર્તા, તો હવે આપણી પાસે ઉપાડી વાક્ય રચનામાં કર્તા હશે નહીં અને કર્તા ન હોય ત્યારે શું કરવાનું છે કોઈ ચિંતા ન કરો, પહેલા તમે વાક્ય કમ્પ્લીટ કરો કિલ વી2 એનું પેસિવ વોઇસ માં શું આવતું હતું વોઝ વેર વત્તા વી3 કિલ એટલે મારી નાખવું, કોણે મારી નાખ્યું એ તો નહીં હોય પણ અહીંયા વોટ થી કર્મ અથવા તો હુમ થી કર્મ મળે છે તો હુમ થી પ્રશ્ન પૂછો તો હર છે તો એનું થઈ ગયું શી, તો વોઝ શી કિલ અને ક્વેશ્ચન માર્ક અને અહીંયા હુ છે તો હુ નું તમારે કરવાનું છે બાય વો, આ એક જ ફેરફાર જે આપણે પર્ટિક્યુલર માઇન્ડમાં સેટઅપ કરવાનું છે ક્યારે હુ વાળું વાક્ય આવે ત્યારે। ઓકે ના વોટ હેઝ હી નોટ સબમિટેડ, ઓકે તો વોટ વાળું વાક્ય આવ્યું છે વોટ નો શું નહીં હોય કર્મ નહીં હોય તો કર્મ ઉમેરવાનું છે ના, તમારે ત્રીજો પુરુષ એક વચન કર્મ છે ધારી લેવાનું છે તો પછી તમારા માટે સરળ થઈ જશે હેવ હેઝ પ્લસ બી થ્રી આપ્યું છે અને નોટ વાળી વાક્ય રચના છે તો હેઝ પ્લસ નોટ પ્લસ બી પ્લસ બી થ્રી અને બાય કરીને કરતા ક્વેશ્ચન માર્ક વોટ વિલ યુ પુટ એઝ ઇઝ। તો જો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે પ્રશ્નાર્થ વાક્ય રચનાની માટે જે પણ ડબ્લ્યુએચ વર્ડનો ઉપયોગ થયેલો જોવા મળે એમાં આપણે મુખ્યત્વે ત્રણ બાબત જ ધ્યાનમાં રાખવાની છે હાઉ મેની હાઉ મચ પછી હંમેશા નામ એકવચન બહુવચન એ તમારું શું હશે કર્મ અને એ એકવચન બહુવચન છે એ પ્રમાણે તમારે જે તે કાર્ય પ્રમાણેના સહાયક કાર્ય ક્રિયાપદના રૂપ યાદ હશે એ પ્રમાણે મૂકી દેવાના છે। બીજું વોટ વાળી વાક્ય રચનામાં શું નહીં હોય કર્મ નહીં હોય
એટલે કર્મ તમારે ત્રીજો પુરુષ એકવચન ધારી લેવાનું છે એ ધાર્યા પછી તમારા માટે ક્લિયર થઈ જશે જે તે કા પ્રમાણેનું રૂપ મૂકીને ત્રીજું રૂપ અને હું વાળી વાક્ય રચનામાં સમય હોય કરતા નહીં હોય તો કરતા માટે તમારે ઉમેરવાનું નથી અહીંયા તમારે હુંનું સીધું કરી નાખવાનું છે બાય હું બસ આ ત્રણ બાબત આપ ધ્યાનમાં રાખશો એટલે તમને કોઈ પણ ડબલ્યુ એચ વર્ડના સેન્ટેન્સને એક્ટિવમાંથી પેસિવમાં કે પેસિવમાંથી એક્ટિવમાં કન્વર્ટ કરવામાં કોઈ પણ જાતની તકલીફ અનુભવાશે નહીં આપનો માર્ક સ્કીપ થશે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખીશ કે આ ડબલ્યુ એચ ક્વેશ્ચન ટાઈપ સેન્ટેન્સ તમારી પાસે આવે છે તમારી સામે આવે છે તો એમાં થતા ચેન્જીસને આપણે કઈ રીતના ધ્યાનમાં લેવાના છે કઈ કઈ બાબતો હતી કે જે આપણે ધ્યાનમાં રાખીને એમાં થતા જે ફેરફાર છે એ આપણે કરવાના રહેશે અને માર્ક આપને ચોક્કસ મળશે તો આશા રાખીશ કે બધા જ ટોપિક અને આ ટોપિકની અંદર સૂચવાયેલી જે જે બાબતો છે એ આપણે ક્લિયર થઈ ગઈ હશે અને આની ઉપર તમે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી હશે અને હવે આવનારી પરીક્ષામાં પણ તમને આ ટોપિકને કેવી રીતના એક્ઝેક્ટલી માર્કમાં કન્વર્ટ કરવો પોતાના ફેવરમાં એ હવે તમને આવી ગયું છે ધારો કે કોઈ પણ હજુ પણ ક્વેરી આપણે જનરેટ થાય છે તો એ થતી ક્વેરીને આ કોમેન્ટ બોક્સમાં જઈને મારી સાથે શેર કરી એનું ક્લિયરન્સ લઈ શકો છો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હું આપની સમક્ષથી આવજે હવે જાઉં છું નમસ્કાર ફરી મળીશું